नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विज्ञाननी अंदर प्रकरण त्रण रेसाथी कापड़ सुधी नो आज आपणे अभ्यास करवानो छे। चालो तो रेसाथी कापड़ सुधी। धोरण स में तमे वनस्पतिना सोडमांथी केटलाक रेसाओ मेळवामां आवे छे ते भण्या हता। आपणे धोरण छ માં વનસ્પતિના છોડમાંથી કેટલાક રેસા મેળવવામાં આવે છે તેની વાત કરી હતી। તમે એ પણ ભણી ગયા છો કે ઊન અને રેશમ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે। આપણે એવું આગળ ધોરણ છ માં ભણ્યા કે ઊન અને રેશમ પ્રાણીઓમાંથી આપણને મળે છે। ઘેટા અથવા યાકની રૂવાટીમાંથી ઊન મળે છે। રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા પ્રાપ્ત થાય છે। રેશમના કીડામાંથી કીડાના કોસેટામાંથી આપણને રેશમ પ્રાપ્ત થાય છે। શું તમે જાણો છો કે ઘેટાના શરીરના કયા ભાગમાંથી રેસાઓ મળે છે? આપણને ખબર છે કે ઘેટાના કયા ભાગ શરીરના કયા ભાગમાંથી આપણને રેસા મળે છે? ઊનમાંથી, શરીરના ઉપર જે રૂવાટી હોય ઊન તેમાંથી આપણને રેસાઓ મળે છે। શું તમે માહિતગાર છો કે આ રેસાઓને કેવી રીતે ઊનમાં રૂપાંતરિત કરવામાં આવે છે? જે આપણને સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી ખરીદીએ છીએ, શું તમે જાણો છો કે રેશમના રેસામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે, જેના વડે સાડીઓ વણવામાં આવે છે? શું આપણે માહિતગાર છીએ, એટલે કે આપણે એવું જાણીએ છીએ કે રેસાઓમાંથી કેવી રીતે ઊન મેળવવામાં આવે છે, એટલે કે રેસામાંથી ઊન કેવી રીતે રૂપાંતરિત થાય છે? સ્વેટર ગૂંથવા માટે બજારમાંથી આપણે ખરીદી કરતા હોઈએ સ્વેટરની, તો એ ઊનમાંથી બને, પણ એનું રૂપાંતર કેવી રીતે થાય એ આપણે જાણીએ છીએ? રેશમના રેસામાંથી કેવી રીતે બધું સ્વેટર કે શાલ કે સાદડી કે વગેરે બનાવવામાં આવે છે, એની પ્રક્રિયા કેવી હશે તેના વિશે આપણે જાણીએ છીએ? અને સાડીઓ કેવી રીતે વણવામાં આવે છે આપણને એટલો તો ખ્યાલ છે કે રેસામાંથી તે ઊનમાંથી રેસા બને, ને રેસામાંથી સાડી ને સાદર ને વગેરે બધી બનાવટી વસ્તુઓ વાપરતા હોઈએ ઊનની, તો એ કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે આપણે જાણીએ છીએ। આ પ્રકરણમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરીશું। આપણને અનેક પ્રશ્નો થાય કે રેસામાંથી ઊન કેવી રીતે બનાવવામાં, એનું રૂપાંતર કેવી રીતે થાય, એમાંથી સ્વેટર સાડી અને કેટલા પ્રકારના અલગ અલગ કાપડ બજારમાં મળતા હોય તો એ કેવી રીતે મેળવવામાં આવે છે, એની આખી પ્રક્રિયા કેવી છે, એવા અનેક પ્રશ્નો થાય છે। તો આવા કેટલાય પ્રશ્નોના જવાબ આપણને આજે પ્રાપ્ત થશે। હવે જોઈએ પ્રાણી રેસાઓ ઊન અને રેશમ। હવે જોઈએ ઊન। ઊન આપણને ઘેટા બકરા યાક અને તેવા બીજા પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે। આ ઊનની રૂવાટી ધરાવતા પ્રાણીઓના શરીર ઊનના વાળથી ઢંકાયેલા હોય છે। શું તમે જાણો છો કે આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે? એટલે આપણે જાણીએ છીએ કે આ બધા પ્રાણીઓ છે, ઘેટા બકરા યાક વગેરે, તો એ ઊનથી ઊનના વાળથી ઢંકાયેલું એનું શરીર છે કેવી રીતે? આ પ્રાણીઓની ચામડી કેમ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે? આપણે જાણીએ છીએ કે બધા પ્રાણીઓ ની ઉપર ચામડીની ઉપર કેમ વાળનું ઘટ્ટ સ્તર જોવા મળે છે? તો વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે, એટલે કે ઘેટા બકરા યાક વગેરેના શરીર ઉપર જે વાળ છે એ હવાને પકડી રાખે છે, પુષ્કળ પ્રમાણમાં વાળ છે એ હવાને પકડી રાખે છે। હવા ઉષ્માની મંદ વાહક છે, એ તો આપણે આગળ જો તમે પ્રકરણ ચારમાં શીખશો, આપણે હજી ઉષ્મા છે એના વિશે ભણવાનું બાકી છે। તો પણ હવા છે એ ઉષ્માની મંદ વાહક છે, આમ આવા ઘટ્ટ વાળ પ્રાણીઓને હૂક પૂરી પાડે છે,
આ ઘટ્ટ વાળ છે તે પ્રાણીઓને હૂંફ પૂરી પાડે છે, અને એ હવા ઉષ્માની મંદવાહક છે તેથી તે ઝડપથી આ ઘટ્ટ વાળમાં પ્રવેશી શકે નહીં અને તે પ્રાણીઓને હૂંફ પૂરી પાડે છે. જેમ શિયાળામાં ખૂબ જ ઠંડી હોય કે ચોમાસામાં વરસાદ હોય તો આ જે બકરા છે, ઘેટા છે, યાક છે એવા પ્રાણીઓને જે વાળનું સ્તર ઘટ્ટ પ્રમાણમાં હોય તેને હૂંફ પૂરી પાડે છે, એટલે કે ઠંડી પણ ઓછી લાગે એની ચામડીને, શરીરમાં અંદર ઠંડીનું પ્રમાણ ઓછું જાય. ઉપર વાળ હોય એ ઘટ્ટ પ્રમાણમાં હોય તેનાથી એને રક્ષણ મળે, ચોમાસામાં વરસાદથી પણ રક્ષણ મળે. તેવી જ રીતે ઉનાળામાં તેમને તડકો પણ ઓછો લાગે, કેમ કે વાળનું ઘટ્ટ સ્તર ઉપર જોવા મળે છે. એટલા માટે આ વાળ જેવા રેસાઓ વડે ઊનનું નિર્માણ કરવામાં આવે છે. આ જે ઘટ્ટ પ્રકારના વાળ છે તેમાંથી ઊનનું, તે રેસામાંથી ઊનનું નિર્માણ કરવામાં આવે છે. હવે જોઈએ પ્રવૃત્તિ 3.1. તમારા શરીર, હાથ પર તેમજ માથામાં રહેલા વાળનો સ્પર્શ કરો. તમને કઈ તફાવત જણાય છે? કયા વાળ બરસટ અને કયા વાળ સુંવાળા જણાય છે? એટલે આ એક પ્રવૃત્તિ છે જેમાં આપણા શરીરના વાળ, હાથના વાળ અને માથાના વાળનો સ્પર્શ કરવાનો છે અને જાણવાનું છે કે આપણને કઈ તફાવત દેખાય છે, કે કયા વાળ બરસટ છે એટલે કે ખરબસડા અને કયા વાળ સુંવાળા લીસા છે. આપણી જેમ ઘેટાના શરીર પર પણ બે પ્રકારના વાળ હોય છે. દાઢીના વાળ, દાઢીના ભાગમાં બરસટ વાળ અને ચામડીની નજીક પાતળા સુંવાળા વાળ. એટલે કે ઘેટાના વાળમાં પણ બે પ્રકાર પડે છે, જેમાં દાઢીના ભાગના જે વાળ છે તે બરસટ પ્રકારના છે. તેવી જ રીતે ચામડીના, ચામડી નજીકના જે વાળ હોય ચામડી ઉપર તે પાતળા અને સુંવાળા વાળ છે. આ પાતળા વાળ આપણને ઊન બનાવવા માટે રેસા પૂરા પાડે છે. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ જ ધરાવે છે, એટલે કે ઘેટાની કેટલીક એવી જાતિ છે જે ફક્ત ને ફક્ત સુંવાળા અને પાતળા વાળ જ પૂરા પાડે છે. ખાસ કરીને આવી જાતિના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુંવાળા વાળ ધરાવતા બચ્ચાને જન્મ આપે છે. એટલે કે આવા ઘેટાને જે સુંવાળા અને પાતળા વાળ ધરાવે છે તેને માત્ર ને માત્ર એટલા માટે પસંદ કરવામાં આવે છે કેમ કે તે સુંવાળા વાળ ધરાવતા બચ્ચાને જન્મ આપે છે. સુંવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની આ પ્રક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહે છે. એટલે કે સુંવાળા વાળ ધરાવતા જે ઘેટાઓ છે તેને ઉત્પન્ન કરવા માટે પિતૃ પસંદગીની પ્રક્રિયા, એટલે કે પિતૃ પસંદગી એટલે કે પિતા દ્વારા પસંદગીની પ્રક્રિયા, એટલે તેને કહેવાય પસંદગીલક્ષી સંવર્ધન કહે છે. હવે જોઈએ ઊન આપવાવાળા પ્રાણીઓ. આપણને કયા કયા પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત થાય છે તેના વિશે જોઈએ. આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘેટાની અનેક ઓલાદો જોવા મળે છે. આપણા દેશમાં જોઈએ તો ઘણા પ્રકારની ઓલાદો છે ઘેટાની, જે આપણને ઊન પૂરી પાડે છે. જો કે ઘેટાઓની રૂવાટીને ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી, એટલે કે ઘેટાઓની રૂવાટી છે એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બજારમાં મોટા ભાગે પ્રાપ્ત થતું ઊન ઘેટાઓનું જ હોય છે. એટલે કે ઘેટાઓની રૂવાટી એ ઊનનો એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બજારમાં મોટા ભાગે જે પ્રાપ્ત થાય છે ને ઊન તે ઘેટાઓનું જ હોય છે. તિબેટ તથા લદાખ જેવા પ્રદેશોમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે. એટલે તિબેટ અને લદાખ જે બે પ્રદેશ છે તેમાં યાક નામના પ્રાણીનું ઊન પ્રચલિત છે. અંગોરા ઊન એ અંગોરા બકરીમાંથી મેળવવામાં આવે છે. અંગોરા પ્રકારની બકરીની જાતિ છે તેમાંથી આપણને અંગોરા ઊન પ્રાપ્ત થાય છે, જે પહાડી પ્રદેશમાં જોવા મળે છે, જેમ કે જમ્મુ અને કાશ્મીર.
એટલે કે આ અંગોરા પ્રકારની બકરીની ઓલાદ છે તે આપણને જમ્મુ કાશ્મીરમાંથી મળે છે, એમાં એની ઓલાદો જોવા મળે છે. બકરીના વાળમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. આપણને ઊંટ એટલે કે ઊન પ્રાપ્ત કરવા માટે ઘેટા તેમજ બકરીમાંથી પણ ઊન પ્રાપ્ત થાય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સુવાળું હોય છે, એટલે કે કાશ્મીરી બકરીની એક જાતિ છે તેમાંથી મળતું ઊન સુવાળું હોય છે, જેનો પેશમીના શાલ પ્રકારની સુવાળી પાતળી શાલ વણવામાં ઉપયોગ થાય છે. એટલે કે પેશમીના શાલ છે તે સુવાળી અને પાતળી શાલ છે એ વણવા માટે આપણને કાશ્મીરી બકરીનો ઉપયોગ થાય છે, જેનાથી પેશમીના શાલની બનાવટ કરવામાં આવે છે. ઊંટના શરીરના વાળનો પણ ઊન તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ઊંટ પણ આપણને ઊન પૂરી પાડે છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતા લામા અને અલ્પાકા પ્રાણીઓ પણ ઊન આપે છે, એટલે કે લામા અને અલ્પાકા એક ઊંટની ઓલાદો છે, ઊંટની પ્રજાતિ છે જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે, તેનાથી પણ આપણને ઊન પ્રાપ્ત થાય છે. હવે પ્રવૃત્તિ 3.2, આવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ અને રૂવાટી ઊન તરીકે વપરાય છે, તેને તમારી સ્કેપ બુકમાં ચોંટાડો. આ તમને તેના જો તમને તેના ચિત્રો ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી તેને દોરવાનો પ્રયત્ન કરો. આપણા દેશની સ્થાનિક તથા જુદી જુદી ભાષામાં ઘેટું, બકરી, ઊંટ તથા યાક માટે વપરાતા નામો જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરો. હવે જોઈએ પ્રવૃત્તિ 3.3, ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો. હવે જે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થાનોની નોંધ તેમાં કરો. જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગનો ઉપયોગ કરો. હવે અહીં યાક, લામા, અંગોરા બકરી, ખાલી બકરી, ઊંટ અને અલ્પાકા વગેરે માંથી આપણને ઊન પ્રાપ્ત થાય છે અને આ બધી જાતો છે, ઓલાદો છે. રેસાઓ રૂવાટીમાંથી ઊન, એટલે કે રેસાઓ રૂવાટીમાંથી આપણને ઊન કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે જોઈએ. ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે, જેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. ચાલો આપણે આ પ્રક્રિયા વિશે શીખીએ. ઘેટાનું પાલન અને સંવર્ધન, એટલે કે ઘેટાનું પાલન કેવી રીતે કરવામાં આવે છે અને તેનું સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે. જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ અને રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. એટલે આપણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ વગેરે પહાડી વિસ્તારોમાં જઈએ કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાની વિસ્તારોમાં મુસાફરી કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે ત્યાં ભરવાડો છે, ઘેટાના ઝુંડ આપણને ચરાવતા નજરે પડે છે, એટલે કે ભરવાડો ત્યાં ઘેટાને ચરાવતા હોય છે. ઘેટું એક શાકાહારી પ્રાણી છે, ઘેટું છે શાકાહારી પ્રાણી, એટલે આપણે ધોરણ સમા ભણી ગયા છે શાકાહારી પ્રાણી કોને કહેવાય, તો કે જે પ્રાણી વનસ્પતિને ફળ ફૂલ પાંદ વગેરે ખોરાક તરીકે લેતા હોય તેને આપણે શાકાહારી પ્રાણી કહીએ છીએ, તો કે ઘેટું એ શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાળનાર તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ એટલે
બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલો પદાર્થ એટલે કે ખોળ, બીજમાંથી તેલ કાઢી લેવામાં આવે પછી જે વધેલો પદાર્થ હોય તેને આપણે ખોળ કહીએ છીએ, તથા ખનિજ દ્રવ્યો પણ ખવડાવતા હોય છે એટલે કે ઘેટાના માલિક હોય ઘેટા બકરાના તો એમને તે દાળનું મિશ્રણ મકાઈ જુવાર કે ખોળ કે કોઈ પણ ખનિજ દ્રવ્ય તેને ખવડાવતા હોય છે. શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે એટલે કે આપણા દેશમાં અનેક ભાગોમાં ઘેટાઓને તેમની ઊન માટે એટલે કે એમાંથી ઊન પ્રાપ્ત થાય તેના માટે તેને પાળવામાં આવે છે એટલે એનું સંવર્ધન કરવામાં આવે છે. કોષ્ટક 3.1માં ઘેટાઓની કેટલીક જાતોના નામ આપેલા છે. આપણે નીચે અહીંયા 3.1માં આપણે જોશું જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે એટલે કે આ બધી ઓલાદો છે તેને ખાલી ઊન પ્રાપ્ત કરવા માટે તેને પાળવામાં આવે છે. કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત એટલે કે પોત એટલે વણાટનું ઘટ્ટપણું પણ દર્શાવવામાં આવેલું છે. ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાટી રૂવાટી હોય છે એટલે કે ઘેટાની કેટલીક પ્રજાતિ એવી છે તેની ઉપર શરીર પર ઘાટી રૂવાટી હોય છે. અમુક ઘેટામાં પાતળી અને સુવાળી રૂવાટી હોય તો અમુક ઘેટાની જાતિ એવી છે જેના પર ઘાટી રૂવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે એટલે કે આ પ્રકારના ઘેટા છે જે ઘાટી રૂવાટી ધરાવે છે તેમાંથી આપણને ખૂબ જ સારી ગુણવત્તાવાળું ઊન પ્રાપ્ત થાય છે. જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. આપણે આગળ જોયું કે પસંદગીલક્ષી સંવર્ધન પિતૃ પસંદગી એવું જોયું હતું, તો પસંદગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે એટલે કે ઘેટાની જાતિમાંથી કોઈ પણ સારી ગુણવત્તાવાળા નર કે માદા ઘેટાને પસંદ કરવામાં આવે છે. જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. જ્યારે ઘેટાના શરીર ઉપર વાળનો જથ્થો ખૂબ જ વધી જાય ત્યારે તે ઊન આપણે મેળવવામાં આવે છે અને એને કાપવામાં આવે છે. હવે જોઈએ રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા એટલે કે રેસામાંથી આપણે ઊનમાં રૂપાંતર કેવી રીતે કરી શકીએ છીએ તેના વિશે જોઈએ. સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે જે નીચે મુજબના સોપાનો ધરાવે છે. એટલે કે સ્વેટર ગૂંથવા માટે વપરાતું ઊન કે શાલ વણવા માટે વપરાતું ઊન એક લાંબી પ્રક્રિયા છે અને આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે આપણને ઊન કે શાલ પ્રાપ્ત થાય છે. તેની પ્રક્રિયા જોઈએ. એમાં સોપાન નંબર 1, ઘેટાઓના શરીર પરથી તેની પાતળી સામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે એટલે કે ઘેટાઓના શરીર પરથી તેની પાતળી સામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કોતરણી કહે છે. હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ઊંટ ઘેટા બકરાના વાળ ઉતારવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેમ હજામ મશીનનો ઉપયોગ કરે તેવી રીતે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે. આ બધા પ્રાણી છે ઘેટા કે બકરા
ઊંટ યાક વગેરેના વાળ ગરમીની ઋતુમાં એટલે કે ઉનાળાની ઋતુમાં કાપવામાં આવે છે, કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે. એટલે કે ઉનાળાની ઋતુમાં ગરમી વધારે પડે તો એનું રક્ષણાત્મક આવરણને કંઈ પણ નુકસાન ન થાય અને તે જીવિત રહી શકે, તે માટે તેને ઉનાળાની ઋતુમાં કાપવામાં આવે છે. આ વાળ વડે ઊનના રેસાઓ બને છે. ઊનના આ રેસાઓ પર પ્રક્રિયા દ્વારા ઊનના દોરાઓ બનાવવામાં આવે છે. એટલે કે આ ઊનના રેસા છે તેના દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી તેમાંથી દોરાઓ બનાવવામાં આવે છે. જેવી રીતે આપણા વાળ કાપવામાં આવે છે કે પિતાજી દાઢી કરે છે, તે રીતે ઊનને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું હોતું નથી. એટલે કે આપણે આપણા વાળ કાપતા હોઈએ કે પિતાજી દાઢી કરતા હોય તો તેવી રીતે આપણને જેમ દર્દ ન થાય, દુઃખ ન થાય, તેવી રીતે ઘેટાને પણ ખાસ દર્દ થતું નથી. શું તમે જાણો છો કે આવું શા માટે થાય છે? તો ચામડીનું સૌથી ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. એટલે કે આપણે વાળ કાપીએ કે પિતાજી દાઢી કરતા હોય ત્યારે કંઈ ખાસ પ્રકારનું દર્દ થાય નહીં, તો એવું શા માટે થાય? તેવી રીતે ઘેટાને પણ ખાસ દર્દ ન થાય, તેના વાળ ઉતારવામાં આવે, ઊન લઈ લેવામાં આવે તો એને પણ ખાસ દર્દ ન થાય, તો આવું શા માટે થાય? તો કે આપણી ચામડીનું સૌથી ઉપરનું સ્તર છે તે મૃત કોષોનું બનેલું હોય છે અને તેથી આપણને દુખાવો ન થાય. સાથે સાથે જેમ તમને નવા વાળ ઉગે છે તે રીતે ઘેટાને પણ નવા વાળ ઉગવા લાગે છે. આપણે વાળ કપાવતા હોઈએ તો ફરીવાર નવા વાળ આવે, એટલે કે નવા વાળ ઉગે, તેવી જ રીતે ઘેટાને પણ નવા વાળ ઉગતા હોય છે, એટલે કે ઉગવા લાગે છે. હવે જોઈએ કોષ્ટક 3.1 ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ. એમાં જાતિનું નામ, ઊનની ગુણવત્તા અને કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે. તો પેલું છે લોહી. લોહી પ્રકારની જાતિ છે જેમાં સારી ગુણવત્તાવાળો ઊન પ્રાપ્ત થાય છે, ને કયું રાજ્ય? તો રાજસ્થાન ને પંજાબ. રામપુર બુશાયર, જેમાંથી કથ્થઈ ઊન, ઊનની ગુણવત્તા છે કથ્થઈ પ્રકારની ઊન પ્રાપ્ત થાય અને તે ઉત્તર પ્રદેશ ને હિમાચલ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. નાલી કે નલી, ગાલીસાનો ઊન, રાજસ્થાન હરિયાણા ને પંજાબ. તો નાલી કે નલી પ્રકારની જાતિ પ્રજાતિ છે તેમાંથી ગાલીસાનો ઊન પ્રાપ્ત થાય છે અને રાજસ્થાન હરિયાણા ને પંજાબ રાજ્યમાંથી પ્રાપ્ત થાય છે. બાખરવાલ, તો સાલના વણાટ માટેનું ઊન જમ્મુ અને કાશ્મીરમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે જમ્મુ કાશ્મીર રાજ્યમાં થાય છે. મારવાડી, તો એમાંથી 62 ઊન પ્રાપ્ત થાય છે આપણે, એની ગુણવત્તા છે 62 અને એનું રાજ્ય છે ગુજરાત. પાટણવાડી, તો એમાંથી એની ઊનની ગુણવત્તામાં મોજા, ગંજી જેવી હોજિયરી પ્રાપ્ત થાય છે, એટલે કે મોજા, ગંજી અને હોજિયરી મળે છે, માટે તે ગુણવત્તા ધરાવે છે અને તેનું રાજ્ય છે ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ. આવતા વિડીયોમાં આગળ જોઈશું. આવજો.